ચૂંટણી નો શોર પણ વિકાસ બહુ દૂર। અહીં નથી રસ્તો કે પથ, પહોંચે કેમ પ્રચારનો રથ। વાતોના વડા વચ્ચે વિકાસ ઝૂરતું ગામ, રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવા સમયે ટીવી સ્ક્રીન પરની આ બે તસવીરો ઘણું બધું કહી જાય છે। એક તરફ નેતાઓ ચૂંટણી સભાઓમાં ઊંચા અવાજે ગુજરાત મોડલની દુહાઈ દઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારો હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। ચૂંટણી વખતે વિકાસના વચનો આપવાની રાજનીતિ વર્ષોથી ચાલતી આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ડિજિટલ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પણ લોકો રસ્તા, વીજળી, આરોગ્ય સેવા જેવી પાયાની સુવિધાની વંચિતતા વચ્ચે નર્ક જેવું જીવન જીવી રહ્યા છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીના નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર અભિયાનમાં વ્યસ્ત છે, શહેરોમાં રોડ શો યોજાઈ રહ્યા છે। આમ મતદારોને રીઝવવામાં ઉમેદવારો કોઈ પણ કસર છોડવા માંગતા નથી, પરંતુ આ ગામ જુઓ, અહીં જાણે ચૂંટણીનો કોઈ માહોલ નથી। કારણ એ છે કે અહીં કોઈ પણ પાર્ટીના ઉમેદવારો હજુ સુધી પ્રચાર માટે આવ્યા નથી। કારણ એ છે કે નેતાઓ અહીં પ્રચાર માટે પહોંચી શકે તેવા રસ્તા જ આ વિસ્તારમાં નથી। હા, આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસથી વંચિત આ ગામનું નામ છે એકવા ગોલણ। આ ગામ સુધી પહોંચવાના પાકા રસ્તા નથી, એટલે નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે અહીં ફરકી શક્યા નથી। અમારા ગામમાં અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, પણ અમારા ગામમાં કોઈ નેતા આવતો નથી પ્રચાર માટે। હવે બીજા શહેરોમાં કેવું થાય છે કે ડોર ટુ ડોર જઈને પ્રચાર કરવા ફરે છે, પણ અમારા ગામ એકદમ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે, સો કોઈ નેતા નથી આવતો કે કોઈ પાર્ટીનું માણસ નથી આવતું, તો એ રસ્તા પણ ખરાબ છે, એના માટે કોઈ નેતા આવી શકતો નથી। ભૌગોલિક રીતે પર્વતીય વિસ્તારો અને જંગલોની વચ્ચે વસેલું આ એકવા ગોલણ ગામ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલું છે। આ ગામ મેઠા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છે। આ ગામથી વિકાસ તો દૂરની વાત, આ ગામની ગ્રામ પંચાયત કચેરી પણ ગામથી ખાસી દૂર છે। આ ગામ સુધી પહોંચવા માટે મહારાષ્ટ્રના રસ્તાઓ પરથી પસાર થવું પડે છે। દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે તાપીના આ ગામને આટલા વર્ષો બાદ પણ પોતાની ગ્રામ પંચાયત સાથે પાકા રસ્તા દ્વારા જોડી શકાયું નથી। આ વાત વિકાસની ફજેતી કરવા માટે પૂરતી છે। મારો પ્રશ્ન એ છે કે મેડા ગ્રામ પંચાયત અમારું ગામનું જૂથ લાગે છે, તેનો ત્યાંથી જંગલમાંથી રસ્તો બની જાય તો સારું, કેમ કે અહીંનો રસ્તો છે એ 3-4 કિલોમીટર, એટલે અમને કંઈ પણ સુવિધા હોય તો તે સરળતાથી મળી શકે, એટલા માટે આ જંગલમાંથી રસ્તો અમને બનાવી આપે તો સારું એવી હું સરકારશ્રીને અપીલ કરું છું। આ ગામમાં આવવા જવા માટે આઝાદીના 75 વર્ષ બાદ પણ તંત્ર સરકારી બસની સુવિધા આપી શક્યું નથી, જેને કારણે અહીંના વિદ્યાર્થીઓ સોનગઢ કે વ્યારા સુધી ઉચ્ચ શિક્ષણ માટે જઈ શકતા નથી, તેમજ દૈનિક કામકાજ માટે બહારગામ જતા લોકોને પણ પોતાના ગામથી 10 કિલોમીટરનું અંતર પગપાળા કે ટુ વ્હીલર પર કાપવું પડે છે, ત્યારે તેમને સરકારી બસ કે અન્ય વાહન મળે છે। એટલું જ નહીં, ગરીબ લોકોને રેશનિંગનો ક્વોટા લેવા માટે પણ અહીંથી 35 કિલોમીટર દૂર જવું પડે છે। અમારે તો આ રસ્તાની બધી તકલીફ છે આવવા જવા માટે, ને અમારો ગામ ગુજરાત સોનગઢ તાલુકામાં છે અને ઊંડાણ વિસ્તારમાં છે, એટલે આવવા જવાના રસ્તાની તકલીફ છે। જે રેશન જે દુકાન છે આ મેળામાં છે, તો અહીંથી લગભગ 35 કિલોમીટર જવાના, 35 કિલોમીટર આવવાના, એટલે 70 કિલોમીટર જેટલું દૂર છે, એટલે આ અમને જરાક તકલીફ છે, એટલે અમને અહીંયા આપવા આવે કાં તો અહીંયા કટાસવણમાં અમને આ ફાળવી આપતા હોય તો સારું।
ચૂંટણી વહીવટ વિભાગ દ્વારા દરેક નાગરિક મતદાન કરે તે માટે આ વિસ્તારમાં મતદાન જાગૃતિના બેનરો લગાવવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે અહીં કાયમી રોજી આપતો ઉદ્યોગ નહીં હોવાને કારણે અહીં વસતા લોકો રોજગાર ધંધા માટે શહેરો તરફ હિજરત કરી ગયા છે અને જે કોઈ અહીં રહે છે તે હાલ ખેતીના સિઝનલ કામમાં લાગેલા છે। માતા પિતા તેના સંતાનોને પેટે પાટા બાંધી ભણાવે છે, પરંતુ પેપર લીક થવાની ઘટનાઓ તેમના સપના પર પાણી ફેરવી રહ્યા છે। આ વિસ્તારના એક પિતાની વેદના કેમેરા સામે કંઈક આ રીતે પ્રગટ થઈ હતી। અમે જેમ તેમ કરીને ભણાવીને છોકરાને છોકરીને ભણાવીને જેમ તેમ કરીને અમે ગ્રેજ્યુએટ કરીને અમે એ કરેલા છે, પણ પેપર આપતા છે તો પેપર ફૂટી જતા છે, કરતા છે તો અમે કેવી રીતે અમે છોકરાને નોકરી અપાવી શકીએ એવું અમે। આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મુખ્ય મુદ્દો વિકાસ રહ્યો છે, પરંતુ હાસ્યાસ્પદ વાત એ છે કે કેટલાક વિસ્તારોમાં નેતાઓ પહોંચી શકે તેવા રોડ નથી, આથી તેઓ પ્રચાર કરવા જઈ શકતા નથી। અહીં રસ્તાની અપૂરતી સુવિધા હોવાને લઈને જે નેતા હોય છે એ લોકોને પણ અહીં ગામ સુધી પહોંચવા માટે કષ્ટ પડી રહ્યો છે, ત્યારે વિકાસની વાતો કરીને લોકો પાસે મત માંગવા જતા જે નેતા હોય કે રાજકીય પાર્ટી હોય, ત્યારે હજુ પણ એવા ગામો છે જે હજુ જે ગ્રામ્ય વિસ્તારના જે ગામો છે તે આજે પણ આઝાદીના 75 વર્ષ પછી પણ વિકાસની રાહ જોઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું। દીપક ગામિત, VTV ન્યૂઝ, તાપી।